પોરબંદરમાં આજે જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને આજે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં દિન પ્રતિદિન વધતી મોંઘવારી સામે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પોરબંદરમાં આજે જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારીને લઈને એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સુદામા ચોક ખાતેથી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં મોંઘવારીના રાક્ષસનું પ્રતિક અને બાઇકની અંતિમ યાત્રા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. તો આ રેલી સુદામા ચોકથી પ્રસ્થાન થઈને માણેક ચોક, શીતલા ચોક અને હરીશ ટોકીસ સહિતના વિસ્તારમાં ફરી હતી. કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મોંઘવારીને લઈને હાલ સામાન્ય પરિવારનો જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. પેટ્રોલ ડીઝલનો ભાવ બમણો થઈ ગયો તો આ સરકારમાં લોકોની આવકમાં પણ કોઈ વધારો થયો નથી. તાજેતરમાં દૂધ અનાજ સહિતના વસ્તુમાં જીએસટી લગાવી દેવાયો છે, જેને લઈને સરકાર સામે જોશ વ્યક્ત કરી હજારો લોકો આ રેલીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં 27 વર્ષથી શાસન છે અને કેન્દ્રમાં 8 વર્ષથી શાસન છે. ભાજપે દરેકના એકાઉન્ટની અંદર 15 લાખ રૂપિયા આવશે અને બહોત હોઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકારના સૂત્રો સાથે સત્તા ઉપર. પરંતુ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ બમણા થઈ ગયા, ગેસના ભાવ 410 હતા એના 1,070 થયા, વીજળીના ભાવ 1.5 ગણા થઈ ગયા. અહીંયા જે તેલના ડબ્બાથી માંડીને તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ બમણા થઈ ગયા અને બાળકોને ભણાવવાના અને સારવારના ખર્ચા પણ બમણા. પરંતુ આપણી કોઈની પણ 1 રૂપિયાની આવક ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વધી નથી, 5% પણ વધી નથી. બમણા થવાની વાત તો દૂર. આ ભારતીય જનતા પાર્ટીએ આ જે મોંઘવારીનો મરણતોલ માર હતો એના ઉપર ફરી પાછા દૂધ, દહીં, છાશ, અનાજ સહિતની તમામ ચીજવસ્તુઓ ઉપર 5% જીએસટી નાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાળા કરતૂતોને ખુલ્લા પાડવા અને પ્રજાનો અવાજ ઊભો કરવા માટે પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોંઘવારી વિરુદ્ધ મહારેલીનું આયોજન કરીને સરકારને જગાડવાનું અને સરકારને ભગાડીને પરિવર્તન લઈ આવવાનો આજે મનસુખો પોરબંદરની જનતાએ વ્યક્ત કરી રહી છે. હજારોની સંખ્યામાં આજે લોકો મોંઘવારી વિરુદ્ધમાં રસ્તા ઉપર આવ્યા છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાંથી શરૂ થયેલી આ ચિનગારી આખા ગુજરાતમાં ફરી વળીને ગુજરાતની અંદર પરિવર્તન લઈ આવી અને આ મોંઘવારીનો જે રાક્ષસ ભારતીય જનતા પાર્ટીએ પેદા કર્યો છે એ ભારતીય જનતા પાર્ટીને શાસનને નેસ્ત નાબૂદ કરીને જમશે. જો અહીંયા શ્રીલંકા કરતાંય બદતર સ્થિતિ છે, એટલા માટે કે પ્રજાને આટલી બધી તકલીફો છે પરંતુ માધવપુરના મેળાની અંદર મહેમાનો આવે તો એને 1600 રૂપિયાની ડીશ ખાવા જરૂર પડે, જ્યારે લોકોને 1 સીસી તેલ પણ મળતું. અબજો રૂપિયા સરકારની જાહેરાતોમાં એના કાર્યક્રમ અબજો રૂપિયા વપરાય છે, પરંતુ પ્રજાને જે અનાજ આપવું જોઈએ સમયસર, એને સસ્તા ભાવે તેલ આપવું જોઈએ, એને સસ્તા ભાવે ગેસ આપવો જોઈએ, એને રોજગારી આપવી જોઈએ, એની કોઈ ચિંતા કરતી નથી. એને તો માત્ર મુઠ્ઠી પર ઉદ્યોગપતિઓને વધારે સમૃદ્ધિ કેમ વધે એની ચિંતા. આ દેશમાં આગામી દિવસોમાં શ્રીલંકા કરતાં પણ ખૂબ ખરાબ સ્થિતિ થવાની, તેમજ નેતાઓ અને ઉદ્યોગકારોને હજારો રૂપિયાની થાળી પીરસવામાં આવે છે તો ગરીબીને એક ટીપું તેલનું પણ મળતું નથી, તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ રેલી બાદ અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં સુદામા ચોક ખાતેથી એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.